પોરબંદર નારાણાવો વિસ્તારમાં રહેતા એક મહિલા પર 300 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના રાણાવો વિસ્તારમાં રહેતા આશાબેન કારુભાઈ મકવાણા નામની મહિલા તેમના ઘરે હતી ત્યારે ઝઘડાના મનદુખને લઈને લખનનાથા સોલંકી, સુધીરનાથા સોલંકી અને નાથા નરસિંહ સોલંકી ઘસી આવ્યા હતા અને મહિલા સાથે બોલાચાલી કરી અને ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મને છે ને લખનનાથાએ મારી અને એના સુધીરનાથા અને એને અંતાએ મને ઢળી ઢળી મોવાડા ચાલી ચાલીને પકોરિયા કર્યા. મને ગરકી માં ચાલી સર કોઈ બાતે મૂકતો નહોતો. વર્કી તને બાપ દીકરો થઈને મને મારી નાખવાની કોશિશ કરી છે. એ લોકો વાહામાં પાઇપો છૂટા માર્યા છે, બહુ જ મને મારી છે. એકદમની મારીને મારા ઘર પૂર્યું ને હજી મારું બોલાતું નથી. ઘર બાજુ હતું ને એમાં એ વસમાં ખોટો ખોટું મને ઘરમાં હુમલો કરીને આવ્યા. તને પાંચ જણા મારવા પાઇપોને લઈ ગયા. એની બેનને બંને એવી થતા હતા એટલે એને ઉપરિયા મને લઈ ગયા. આ મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું રાણાવો પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.